હવે આપણે વધારે સમય ન લેતા ત્યારે પૂજ્ય મહારાજશ્રી પધાર્યા છે તો મહારાજશ્રીના ચરણ કમળની અંદર બધા હરિભક્તો વતી સંતો વતી પ્રાર્થના કરો કે મહારાજ બાપજી બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ માથેરાન ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશની સર્વપ્રથમ શિબિરમાં ઉપસ્થિત મુંબઈ ઘાટકોપરના કોઠારીશીઓ ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી શાસ્ત્રી રામસ્વામી આનંદસ્વામી વગેરે તમામ આદરણીય સંતો આ શિબિરનું જેમણે આયોજન કર્યું એવા તમામ યુવાન કાર્યકર્તાઓ ઘાટકોપરના મુલુંડના મુંબઈના અને આ શિબિરમાં ભાગ લેવા માટે આવેલા મુંબઈ પુણે આજુબાજુના વિસ્તારોથી પધારેલા સૌ ભગવાન સ્વામિનારાયણના લાડીલા ભક્તજનોને અમારા હૃદયથી જય સ્વામિનારાયણ. હમણાં આનંદ સ્વામીએ વાત કરી ને કે આ આપણો એકદમ પારિવારિક પ્રસંગ છે એટલે આમાં કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એટલે મેં અમારી અંગત વાત એવી કરી હતી કે કોઈ પણ ભક્તને કંઈ પણ હૃદયની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એની અહીંથી સંતો રજૂઆત કરશે. સર્વપ્રથમ તો મને આ શિબિરનું આયોજન કરવા બદલ મુંબઈના કોઠારી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી શ્રી દિવ્ય પ્રકાશદાસજી આનંદ સ્વામી અને અમારા યુવાન સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. કારણ કે આવા શાંત સરળ વાતાવરણની અંદર જ્યારે જ્ઞાન પ્રસરતું હોય ત્યારે એમ સમજવું કે આપણા જીવનના બહુ મોટા ધન્યભાગ છે. આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ છે કે જ્યારે ભગવત પ્રસાદજી મહારાજ વિહારીલાલજી મહારાજ સંપ્રદાયના વિકાસના કાર્ય અર્થે સંપ્રદાયમાં વિચરણ કરતા ત્યારે આવી સુલભતા નહોતી, આવી સુવ્યવસ્થા પણ નહોતી, આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી એકબીજાને સંદેશો આપવાની પણ વ્યવસ્થા નહોતી. એને બદલે આજે તો આપણે ખૂબ ભાગશાળી છીએ કે એસી રૂમમાં રહીને આનંદ સાથે આપણે સૌ સત્સંગ માણી રહ્યા છીએ. આ ભગવાન સ્વામિનારાયણની આપણા પર બહુ મોટી કૃપા છે. એથી વિશેષ કૃપા શ્રીજી મહારાજે જે ભક્તોને સુખી કર્યા છે, અમારા મુરબ્બી વસંતભાઈ બેઠા છે, ભદ્રેશભાઈ, કાંતિભાઈ, બંસીભાઈ, કુણાલભાઈ, પુનાથી આવેલા નારાયણભાઈ વગેરે ભક્તોને શ્રીજી મહારાજે ખૂબ સુખિયા કર્યા, એની સાથોસાથ ભક્તોએ પણ પોતાની સદલક્ષ્મી સંપ્રદાયના સત્સંગના વિકાસના કાર્યો માટે ઉદાર હાથે આજે જે એમણે આ કાર્ય કર્યું છે ત્યારે તમામ ભક્તોને હું ખૂબ ખૂબ હૃદયથી બિરદાવું છું. પ્રસંગ ખૂબ સરસ ચાલી રહ્યો છે. ગઈકાલથી સવારથી આપણે સૌ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી આ શિબિરમાં ભાગ લેવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીએ ખૂબ સરસ બધા જુદા જુદા વિષયોની એક વ્યવસ્થા કરી છે. આજે આપણે સૌએ સંપ્રદાયના વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી રામદાસજી કે જેઓ આચાર્ય થયેલા છે અને ફિલોસોફી સાથે એમણે સંપ્રદાયના વિવિધ વિષયોનું ખૂબ છણાવટ કરેલી છે, એમણે બહુ સારો વિષય આજે લીધો. આ સંપ્રદાયની અંદર શરૂઆતથી જ આ વિષયને લઈને એક ચર્ચા રહેલી છે. ખાસ કરીને શ્રીજી મહારાજના સમયમાં પણ આ પ્રશ્નો વારે વારે ઉપસ્થિત હતા. મહારાજે તો બહુ સ્પષ્ટીકરણ સાથે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે પોતાનો મત શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં, દરેક જગ્યાએ. અને ખાસ કરીને સૌથી વધારે મત શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં બહુ સ્પષ્ટ સમજાયો છે કે અમારા દરેક આશ્રિતોએ અવશ્યપણે આ વાર્તા જાણવી. એક તો આપણો સંપ્રદાય, આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, આપણો વિશિષ્ટ અદ્વૈત મત છે, આપણી ગુરુ પરંપરા, કે અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ અને અમારા સંપ્રદાયના ગુરુપણે અમે ધર્મકુળમાંથી આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. ત્રીજી, અમને મનગમતા અમારા ઇષ્ટ શાસ્ત્રો, એની પણ શ્રીજી મહારાજે બહુ વિસ્તૃત છણાવટ કરેલી છે. પછી મહારાજે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે ભગવાનનું જે અવતરણ થાય છે પૃથ્વી ઉપર એ બે રીતે થાય છે, એક સાધુ રૂપે થાય અને એક રાજા રૂપે થાય. બંનેના લક્ષણો નોખા નોખા હોય, બંનેની વ્યક્તિ નોખી હોય. જ્યારે રાજા રૂપે અવતાર ધારણ કરતો હોય છે ત્યારે એ 39 લક્ષણે યુક્ત હોય છે અને એક કાર્ય હોય છે, એનો હેતુ હોય છે.
અને જ્યારે સાધુ રૂપે આવે ત્યારે અહિંસામય વર્તે, પરમહંસની રીતે વર્તે, અને એનું જે હેતુ હોય છે જુદો હોય છે. શ્રીજી મહારાજ આજે અનેક અવતારો જે અગાઉ થઈ ગયા એમનો હેતુ જુદો હતો આપણે સૌ જાણીએ છીએ, પણ સંપ્રદાયના સ્થાપનને માટે ભગવાન સ્વામિનારાયણે સાધુ રૂપે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો અને જે કાર્યો કર્યા છે. અને નંદ સંતોએ મહારાજને બહુ નજીકથી નિહાળીને શ્રીજી મહારાજને એ જે ભગવાન શ્રી કૃષ્ણ એ જ આ ભક્તિ ધર્મના પુત્ર એ આ સ્વામિનારાયણ સ્વયં શ્રીહરિ પોતે છે એવું નંદ સંતોએ પણ આપણને જણાવ્યું છે. એટલે આપણને એમાં કોઈ શંકા કુશંકા રહેતી નથી. પણ તેમ છતાંય એક વર્ગ એવું દ્રઢપણે માનતો હોય છે અને હંમેશા દરેક ધર્મમાં, દરેક પંથમાં, દરેક સંપ્રદાયમાં આપણે જોઈએ છીએ, દરેક પંથના અનુયાયીઓને પોતાના ધર્મ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. આજે આપણને આપણા પ્રદેશ વિશે લગાવ હોય, આપણા ગામડાનો વિશેષ લગાવ હોય, આપણી જ્ઞાતિનો હોય, તો ધર્મનો હોય, એમાં કોઈ નવાઈ નથી. એટલે ઘણા લોકો એવા હોય એમ માને કે ભગવાન સ્વામિનારાયણથી મોટો કોઈ ભગવાન નથી અને ભગવાન સ્વામિનારાયણથી બીજો કોઈ છે નહીં. અમુક અંશે બરાબર છે, પણ જ્યારે એમાં કટ્ટરતા ભરતી હોય છે ત્યારે એનો હેતુ માર્યો જતો હોય છે. એટલે શ્રીજી મહારાજે એવા લોકો માટે બહુ કડક શબ્દો વાપર્યા છે. શ્રીજી મહારાજે એમ કીધું છે કે જે અમારા અવતારોના વિશે ભેદ કરે એને ગુરુદ્રોહી જાણવો, એને વચનદ્રોહી જાણવો, એને ચાંડાલ જેવો નીચ જાણવો. હવે આવા શબ્દોનો પ્રયોગ શ્રીજી મહારાજે સ્વયં કર્યો છે, અને તેમ છતાંય પરિસ્થિતિ આપણે શું જોઈએ છીએ ત્યાંની ત્યાં જ. મહારાજે બહુ વિષયોની, એટલે આ જે બધા વિષયો છે બહુ ગંભીર વિષયો છે, એના વિશે પણ શ્રીજી મહારાજે એમ કીધું કે શાસ્ત્રમાં દરેક વાતો સ્પષ્ટ હોય જ છે, પણ જ્યાં સુધી સત્પુરુષના મુખેથી સાંભળીએ નહીં, સમજીએ નહીં, ત્યાં સુધી ક્યારેય સમજાતી નથી. અને આજે મને કહેતા બહુ આનંદ થાય છે કે અહીંયા અત્યારે આ મંચ ઉપર સંપ્રદાયના બહુ વિદ્વાન સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા બહુ મોટા ભાઈ છે. ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, ખૂબ વિદ્વાન છે, ખૂબ જ વિદ્વાન, અતિ વિદ્વાન. ઘણી બધી વખત જે લોકો ચર્ચા કરતા હોય છે, હું આડકદ રીતે એમને કહેતો હોઉં છું કે ક્યારેક આપણે એવી ચર્ચા કરી જ લઈએ, એટલે વાર્તા પર પૂર્ણ વિરામ મુકાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરિપણું એ તો છે, સર્વોપરિપણું. જે તે સમયમાં ગુણાતીતાન સ્વામીની વાતો આપણે સૌ જાણીએ છીએ. ગુણાતીતાન સ્વામી એક મહારાજના પરમ એકાંતિક એવા સંત હતા, 500 પરમહંસ પૈકી, કે એમને મહારાજનું બહુ બળ હતું. હવે એ સમયમાં ભગવાન સ્વામિનારાયણનો એટલો બધો પ્રચાર પ્રસાર થયો હોવા છતાંય નાના માણસને ભગવાન વિશે એટલી પૂર્ણતા ન આવે સ્વાભાવિક છે. એટલે ગુણાતીતાન સ્વામી ખેતરોમાં જઈને, કોઈ બિચારો ગામડાનો ગરીબ માણસ ખેતી કરતો હોય ત્યાં પણ જઈને સત્સંગ કરાવે. એટલે ગામડાનો માણસ પોતાના ભોળાભાવથી સ્વામીને પૂછે કે હે સ્વામી, આ ભગવાન સ્વામિનારાયણ છે એ રામ કરતા એ મોટા કે નહીં? ત્યારે સ્વામીને કેવું પડતું કે ગાંડા, આ ભગવાન તો બધાથી મોટા છે. એ જે તે સમયની વાત છે, જે તે સમયના પરિપ્રેક્ષ્યની વાત છે. હવે આજે તો વિધર્મી પણ જાણે છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. એટલે આજે એવી ખોટી ચર્ચાઓ અનાવશ્યક કરવાની કોઈ આવશ્યકતા નથી. આજે ભગવાન સ્વામિનારાયણનો મત, એમનો અભિપ્રાય, એમણે કરેલા કાર્યો, એમણે આપણા માટે આટલા મહામંદિરોના નિર્માણ કરાવ્યા, પોતાના સ્વહસ્તે એમણે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી. ઘણી વખત સંતો વાત કરતા હોય સભામાં કે જે ધર્મવંશી આચાર્યએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપ સેવાની યોગ્ય છે, પણ હું તો તમને એમ કહું છું કે જેમણે ધર્મવંશી આચાર્ય પદનું સ્થાપન કર્યું એવા શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિઓની કોઈ તુલના થઈ શકે? જે ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક હોય, જેની માળા ફેરવતો હોય, જેનો ઈષ્ટદેવ હોય, હું ઘણી વખત કહેતો હોઉં છું, બહુ આમ ગૌરવ લેવા જેવી બાબત છે કે આજે વિશ્વમાં સ્વામિનારાયણ અનેક મંદિરો છે, અનેક મંદિરો. તમે જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણનું મંદિર જોવા મળે, ભલે જુદા ફિરકાઓનું હોય કે જે હોય,